कोरोना सामे मॉक ड्रिल। गुजरातनी हॉस्पिटल्स मां योजाई मॉक ड्रिल। तैयारियों पर राज्य सरकार नी नजर। राज्य में कोरोना ना केस वधता सरकार सतर्क थई छे। कोरोना संकट सामे राज्य नी सरकारी अने खानगी हॉस्पिटलों में केवी छे तैयारी ते अंगे नी मॉक ड्रिल योजाई हती। आ मॉक ड्रिल बे दिवस सुधी चालशे। राज्य ना पाटनगर गांधीनगर में पण मॉक ड्रिल योजाई हती। त्यारे आरोग्य प्रधान ऋषिकेश पटेले गांधीनगर सिविल हॉस्पिटल में ऑक्सिजन वेंटिलेटर बेड आ सहित सुविधाओं की समीक्षा करी। ग्राम्य थी लई शहरी विस्तार में कोरोना सामे लड़वा तमाम सुविधाओं उपलब्ध होवानो आरोग्य प्रधान नो दावो छे। ग्राम्य स्तर थी लई अने शहरी स्तर सुधी दरेक जग्याए आपणे सुविधाओं उपलब्ध करी छे। आ सुविधाओमां वेंटिलेटर बायपेप ऑक्सिजन पाइपलाइन कॉन्सन्ट्रेटर અને સાથે સાથે જે બેડની વ્યવસ્થાઓ છે એ બેડની વ્યવસ્થાઓ જે ઊભી કરી હતી એ રાઈટ ટાઈમે આપણા ઉપયોગમાં આવી શકે એના માટે આ મોક ડ્રિલનું આયોજન કર્યું છે અને મોક ડ્રિલમાં પણ જ્યાં આગળ નાની મોટી ત્રુટીઓ લાગશે ત્યાં તાત્કાલિક યુદ્ધના ધોરણે એ ત્રુટીઓને દૂર કરવામાં આવશે। રસી દિલ્હી સરકાર પાસે આપણે માગણી કરી છે આવશે એટલે રસીનું પણ ચાલુ કરીશું। કેટલી સાહેબ આવશે એવું કંઈ આપણે 3 લાખની માગણી કરી। गांधीनगर सिवाय सूरत में पण मॉक ड्रिल नु आयोजन करवामां आव्युं हतुं। सूरतनी सिविल हॉस्पिटल में आ आयोजन करायुं। स्थिति वकरे तो सूरत नु आरोग्य तंत्र सज्ज छे के केम ते चकासवा माटे नवी सिविल हॉस्पिटल में मॉक ड्रिल योजाई। हॉस्पिटलना सुप्रिटेन्डेंट गणेश गोवकरे दावो कर्यो के कोरोना सामे कोईपण परिस्थिति में पहोंची वळवा नवी सिविल हॉस्पिटल सज्ज छे। हॉस्पिटल में 900 बेडनी तैयारी छे जेमां 50 बेड वेंटिलेटर साथे तैयार छे। ऑक्सीजन टैंक पण रिफिल करवामां आवी छे। कोविड-19 के लिए उसकी तहत हमारे भी आज हमने मॉक ड्रिल रख रखी है। उस मॉक ड्रिल में हमारे 50 बेड आज की डेट में पूरे तैयार हैं और आज की डेट में हमारे पास केवल एक पेशेंट है और वो भी रूम एयर पे और स्टेबल कंडीशन में। टोटल हमारी तैयारी 450 और वेंटिलेटर्स हैं हमारे पास और 900 बेड पूरी तरह से तैयार हैं। यदि कल के डेट में कोई केसेस की बढ़ोतरी आती है तो हम पूरी तरह से इसको डील करने के लिए तैयार हैं। બીજી તરફ વડોદરામાં પણ કોરોનાને લઈને મોક ડ્રિલ યોજવામાં આવી। વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના માટે જે સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી તે યોગ્ય દિશામાં છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી। દર્દીઓ માટે બેડ વેન્ટિલેટર ઓક્સિજન સહિત અન્ય મેડિકલ ઉપકરણો ચાલુ અવસ્થામાં છે કે નહીં તેનું નિરીક્ષણ કરાયું। કોરોનાના દર્દીઓ માટે બનાવાયેલા વિશેષ વોર્ડમાં ઓક્સિજન સપ્લાયની સ્થિતિ પણ ચકાસવામાં આવી। હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો કે કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે। પેલો બીજો ત્રીજા વેમાં હંમેશા પેલો માળ સજાગ હતો જ હંમેશા અને આગળ પણ હંમેશા આ જે તત્પર રહેવાનો જ છે। આ કોઈ પણ જાતનો વેવ આવે કોઈ પણ જાતની કોઈ ગંભીરતા સર્જાય તો હંમેશા SSG હોસ્પિટલમાં તંત્ર ગઈકાલે તૈયાર છે આજે તૈયાર છે અને આગળ પણ કંઈ હશે તો તૈયાર રહેવાનું જ છે। હાલમાં કોરોનાને લઈને સ્થિતિ એટલી ગુજરાતમાં ચિંતાજનક નથી પરંતુ આ પરિસ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે। ઉનાળામાં કેસની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે વધારો થઈ રહ્યો છે અને આ વધારો મુસાફરી કરતા લોકો માટે મોટી આફત લાવી શકે છે। ગુજરાતીઓ ઉનાળામાં ફરવાના શોખીન હોય છે અને આ સ્થિતિમાં મુસાફરીને લઈને જોખમ સર્જાઈ શકે છે એટલે તમામ લોકોએ જાતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। બને તો સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને બનતા તમામ નિયમોનું પાલન કરવું તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ આવશ્યક છે। બ્યુરો રિપોર્ટ, TV9।